નમસ્કાર દોસ્તો, શાંતિ શ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. 78મા સ્વતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા ભાજપ કાર્યાલય ચડોતર મુકામે શ્રી બનાશ કમલમ ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ પાલનપુર ધારાસભ્ય, અનિકેતભાઈ ઠાકોર પાલનપુરના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો, સહકારી સંસ્થાના આગેવારો, જિલ્લા સંગઠન હોદ્દેદારો સહિત વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની કાર્યક્રમની જાહેરાત કરી છે. જમ્મુ કાશ્મીરમાં રાજ્યમાં કલમ 370 હટાવ્યા બાદ પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. 2019માં રાજ્યનું પુનઃગઠન અને કેન્દ્ર શાસિત પ્રદેશની રચના થઈ ત્યારથી જમ્મુ અને કાશ્મીરના રાજકીય પક્ષો વહેલી વિધાનસભા ચૂંટણી અને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને સપ્ટેમ્બર સુધીમાં જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ પણ કર્યો છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં ચૂંટણી યોજાશે, જેમાં તબક્કો 1 થી 18 સપ્ટેમ્બર, બીજો તબક્કો 25 સપ્ટેમ્બર, ત્રીજો તબક્કો 1 ઓક્ટોબર, જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી તેમજ હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 1 ઓક્ટોબર મતદાન અને 4 ઓક્ટોબરે મતગણતરી કરવામાં આવશે. વાવની ખાલી પડેલી ધારાસભ્યની બેઠક અંગેની ચૂંટણીની તારીખ આજે થઈ શકે છે જાહેર. સાંસદ ગેરીબેન ઠાકોરનું સરકાર સામે નિવેદન. પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ સરકાર સાથે જાહેર ન કરી શકી. ગુજરાતમાં 7500 ગ્રામ પંચાયત અને 75 નગરપાલિકાની ચૂંટણીઓ છે બાકી. ગેની ઠાકોરનું ન્યાયયાત્રા દરમિયાન નિવેદન. અમે ચૂંટણી લડવા તૈયાર, સાંસદ ગેરીબેન ઠાકોરે આપ્યું નિવેદન. ગુજરાતમાં શ્રાવણ માસમાં શ્રાવણીઓ જુગાર અનેક જગ્યાએ રમાઈ રહ્યો છે, ત્યારે બનાસકાંઠા પોલીસ પણ આવી પ્રવૃત્તિઓને ડામવા માટે સતત સક્રિય રહેતી હોય છે. ત્યારે દિયોદર સીએનજી પંપ પાસે આવેલ રામદેવ હોટલમાં જુગાર રમતા બનાસકાંઠા એલસીબી પોલીસે 6 જેટલા જુગારીઓને ઝડપી લીધા છે. છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠાના શિક્ષકો લહેરી લાલા બન્યા હોય તેવી રીતે ચર્ચામાં જોવા મળી રહ્યા છે. શરૂઆત કરીએ તો અંબાજીની, કે જ્યાં શિક્ષિકા ચાલુ નોકરી વિદેશમાં જોવા મળી રહી છે. તો બીજી તરફ સરહદી પંથક તરફ નજર કરીએ તો ત્યાં પણ છેલ્લા એક વર્ષથી શિક્ષક દર્શન પટેલના દર્શન નથી થયા. ત્યારે હવે દિયોદર તાલુકાના ઝાડા ગામની માધ્યમિક શાળાના આચાર્ય જે એક વર્ષથી ગાયબ છે, ગામના સરપંચ તો એટલા સુધી આક્ષેપ કરી રહ્યા છે કે ગઈ સાલ 15મી ઓગસ્ટના દિવસે જોવા મળ્યા હતા અને આજે 15મી ઓગસ્ટનું પર્વ છે, પરંતુ આચાર્ય જોવા મળતા નથી. રાજ્યના યુવક યુવતીઓ સાગરકાંઠે વસવાટ કરતા નાગરિકોનું લોકજીવન, મુશ્કેલીઓ, તેમની કલા અને સંસ્કૃતિને જાણી તેનો પ્રત્યક્ષ અનુભવ કરી શકે તેવા ઉમદા આશયથી નવેમ્બર 2024માં સાગર ખેડુ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા યુવાને તેના મિત્રને ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલા મિત્ર અને તેની સાથેના અન્ય 2 લોકો સહિત કુલ 3 લોકોએ સાથે મળી પોલીસ પુત્ર પર છરી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી છે, જે સમગ્ર ઘટના દુકાન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. હાલ યુનિવર્સિટી પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બાંગ્લાદેશ હાલ ભડકે બળી રહ્યું છે. ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાને ભાગવું પડ્યું હતું. હાલ ત્યાં વચગાળાની સરકાર છે. બાંગ્લાદેશમાં આવી પરિસ્થિતિ ઊભી થતા હાલ તેઓ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યાંના સ્થાનિકોને પણ આવા સમયમાંથી પસાર થવું પડ્યું છે. આની અસર તેમને હવે જોવા મળી શકે છે, કારણ કે ઓક્ટોબરમાં મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન બાંગ્લાદેશમાં છે. 27 સપ્ટેમ્બરથી વોર્મ અપ મેચ પણ રમાવાનું ચાલુ થઈ જશે. 3 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી આ ટુર્નામેન્ટ રમાશે. રાજકોટના યુવાન તેમના પરિચિત યુવકની કાર લઈને અંબાજી દર્શન કરવા જઈ રહ્યા હતા. 15 ઓગસ્ટના રાતના સમયે તેઓ કાર લઈ સાણંદ ચોકડી પાસેના બ્રિજ નજીક પહોંચ્યા હતા, ત્યારે રસ્તો પસાર કરતી રહેલો યુવકની અડફેટે આવતા તેને ગંભીર ઈજા પહોંચી, જે બાદ કારમાં સવાર યુવકો દ્વારા ઈજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવી સ્થિતિ છે, ત્યારે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાંતો હજુ પણ આગામી 1 સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. તે પણ અપવાદરૂપ છે, કારણ કે હાલમાં કોઈ સક્રિય સિસ્ટમ ગુજરાત ઉપર નથી, પરંતુ આગામી દિવસોમાં ગુજરાતમાં વિવિધ ભાગો પણ સિસ્ટમ સક્રિય થતા અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે.